એનો અર્થ ટૂંકમાં કહીએ તો જ્યારે જ્યારે પણ ધર્મ ઉપર અધર્મ હાવી થવા લાગે, જ્યારે જ્યારે ધર્મ ખતરામાં હોય, એ વખત ધર્મની વાત હતી, આજે રાષ્ટ્રની વાત છે. જ્યારે જ્યારે ધર્મ કે રાષ્ટ્ર ખતરામાં હોય ત્યારે એને બચાવવા માટે ભગવાને કીધું છે, હું કોઈના કોઈ રૂપે જન્મ લઈશ, ક્યાંય રૂપ દેખાય કે ન દેખાય, પણ હું આ પૃથ્વી ઉપર આવીશ. હવે એવું દેખાય છે આ લોકોના 30 વર્ષનું ગુજરાતનું શાસન, 10 વર્ષનું દેશનું શાસન, હવે એમનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે, અને હવે ભગવાન કૃષ્ણ ફરી વખત જન્મ લઈને કોઈના કોઈ રૂપે આવ્યા છે. ભાજપના ભારે ભાંગી જવાની છે, આ લખી રાખજો. અને આવતી 4 તારીખે ગુલામ રૂપી મકવાણાનો ઉડવાનો છે, આ વાત લખી રાખજો. અમે તો મારું તમારું કામ એ છે કે કેમ કરીને જંગી બહુમતી અપાવીએ. રિઝલ્ટ તો જાહેર થઈ ગયું, સુતવીરભાઈ ઋત્વિકભાઈ જીતી જવાના છે, એ વાત નક્કી થઈ ગઈ છે. હવે આપણી જવાબદારી વધુ ને વધુ લીડ મળે કે આ વિસ્તારનો ઇતિહાસ બનાવવા માટે આપણે આગળ વધવાનું છે. જે ઘણી બધી ખેડૂતોની વાતો કરી, રાજકોટના નિવેદનોની વાતો કરી, આપણે બધા જાણીએ છીએ. આ લોકો પાસેથી બહેનો દીકરીઓ નહીં, કોઈ એક સમાજની લડાઈ નથી. બેન દીકરીનું અપમાન એટલે આપણા બધાના બેન દીકરીનું અપમાન છે. એમાં વિશેષ કઈ આપણે વધારે ટીકા ટિપ્પણી નથી કરવી. પણ હમણાં જે ગઈકાલે એક ધારાસભ્યશ્રીનું નિવેદન, આપણા જ ધારાસભ્યનું નિવેદન હતું કે ભ્રષ્ટાચાર રાજકોટથી ચોટીલા સુધી જઈએ તો ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. તો એ નિવેદનમાં એમને ચૂંટાઈ ગયા પછી 1.5 વર્ષ જેટલો સમય ગયો, અત્યારે ખબર પડે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. અને જયારે ભ્રષ્ટાચારની વાત આવી તો માત્ર પોલીસ પર આરોપ શા માટે? હું આજે અહીંયા મોટી મોલડી ગામે જાહેર મંચ પરથી ચેલેન્જ કરું છું, ગુજરાતના કોઈ પણ ધારાસભ્યમાં પ્રમાણિકતા હોય, કોઈ પણ ધારાસભ્ય કહેતા હોય કે ભ્રષ્ટાચાર અમારા આ વિભાગમાં નથી થતો, રાજુ કરપડા એને પુરાવા આપશે, જાહેર મંચ પર બેસવાની તૈયારી સાથે. તમને પોલીસનો ભ્રષ્ટાચાર દેખાણો અહીં PGVCL વાળા અમારા ખેડૂતને લૂંટે નથી દેખાતું. અહીંયા R&B વિભાગમાં રોડમાં ભ્રષ્ટાચાર થાય, બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય, આ ભ્રષ્ટાચાર નથી દેખાતો. ભાઈએ અનાજની વાત કરી તો ગરીબોનું અનાજ પણ લૂંટાય છે, એમાં ભ્રષ્ટાચાર થાય, એ નથી દેખાતો. અમારા યુવાનોના સપના રગદોળવા માટે પેપર ફૂટે, ભ્રષ્ટાચાર થાય, નથી દેખાતો. મહિલાઓ માટે યોજના લાવ્યા, ખેડૂતો માટે યોજના લાવ્યા, તમામ યોજનામાં ભ્રષ્ટાચાર થાય, આ ધારાસભ્યોને કેમ નથી દેખાતો? ભાઈએ જે છેલ્લે વાત કરી દઉં, સમય ઓછો છે, પણ સાંસદની વાત કરીએ, ભાઈ ઋત્વિકભાઈ લડે છે તો આપણી લોકસભાના ઉમેદવાર છે અને આપણે એમના માટે મળ્યા છીએ. આની પહેલાના જે સાંસદ હતા, જેટલા લોકોના નામની ખબર હોય એટલા ઊંચી આંગળી કરે, આટલી મોટી સંખ્યામાં લોકો બેઠા છે ત્યારે 2 કે 3 લોકો મેહુલભાઈ ઊંચી આંગળી કરે છે, મતલબ સાફ છે કે અહીંથી ચૂંટાઈ ગયા પછી ભાજપના સાંસદ સભ્ય ક્યારેય મોટી મોલડી સીટ ઉપર નથી આવ્યા. મારી વાત સાચી છે હા કે ના? તો 5 વરિયત ખેતર જોડ થઈ જાય. અમે એ આવે ત્યારે કહેજો કે આ જોડ થઈ ગયું છે, અને એને ખેડવા માટે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર ઋત્વિકભાઈ આવ્યા છે. હવે આ ખેતરને ખેડી સારો પાક લેવાનો છે 5 વર્ષ, એટલા માટે ઋત્વિકભાઈ જીતાડવાના છે. હવે છેલ્લી વાત કે ઈ લોકોની થોડીક પણ અપેક્ષા મોલડી સીટ ઉપર છે. ટોકળવા, પીપરાળી, રાજપરા આ 3 સીટમાં તો એમને નક્કી કર્યું કે આપણે સભાઈ નથી કરવી. એટલા માટે કે જીવા પર ને ગામડા વાળાને બિચારાને દંડમાં વ્યવસ્થિત ખોરી નાખ્યા છે. 5 ગામ હતા, તમે સામેલ છો ને, અહીંયાથી માફ થવાના હતા, એ દંડ ભરાવી દીધો ને પછી માફ થયા. જે કઈ થઈ ગઈ ઘટના એને આપણે વાગોળવી નથી, પણ મોટી મોલડી સીટમાં એ લોકોને એવું છે અમને થોડાક મત મળશે. હવે એ જવાબદારી તમારા માથા પર મૂકીને જઈએ છીએ કે ઓલી 3 સીટ
જબરજસ્ત લીડ આપવાની છે, મોટી મોરડી સીટ પણ જબરજસ્ત લીડ આપે, માત્ર ને માત્ર જેટલું પણ મતદાન થાય એમાંથી 70% મત ઋત્વિકભાઈ મકવાણાને કાઢી દેજો, બાકીની જવાબદારી તમામ વિધાનસભા ભાઈ મેહુલભાઈ આવ્યા છે. મેહુલભાઈ ને તમે હમણાં ગાડીમાં એ કીધું કે તમે ત્યાંથી વિલો વિલ કાઢી દો તો ઋત્વિકભાઈ 70,000 મત થી જીતે છે. ભાઈએ મને એ વાત કરી, વિલો વિલ નો તમે કયો છો, 15,000 ની લીડ વિરમગામ માં નીકળશે, તંદુકા માંથી સારામાં સારી લીડ, લીમડી માંથી સારામાં સારી લીડ, અહિયાંથી લીડ, તાંગધ્રામાં ક્ષત્રિય સમાજ જબરજસ્ત અત્યારે આંદોલન કરી રહ્યો છે, ત્યાંથી પણ લીડ મળવાની છે. વઢવાણ વિધાનસભા છે, ખૂબ સારો માહોલ છે, ગઈ ચૂંટણીઓમાં ક્યારેય નથી બન્યો એવો સરસ મજાનો માહોલ છે. આજે આઈબી સ્વીકારે છે, આજે હિન્દી નેશનલ ન્યૂઝની ચેનલો સ્વીકારે છે, પણ ભાજપના નેતાઓ એને બોલવાની ના પાડે છે, સુરેન્દ્રનગર જીતે છે ને આવું બોલતા નહીં. બાકી પરિણામ તો આવી ગયું છે, જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી આપણા માથે છે, લીડ કેમ કરીને વધારે આપવી. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. તમામ મહાનુભાવોનો મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે, તમામ મહાનુભાવો વડીલો યુવાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરપડા સાહેબ આપનો. આમ તો હું સાચું જ કહેતો તમે, કારણ કે છે ખેતર ખેડવાથી માંડી અને ક્યાંય ઊંચા લેવલ સુધીની તમામ વાતો, તમામ અનુભવો એમની પાસે હોય છે. નાના માણસ નો કદાચ અડધી રાતે ફોન જાય ને, કારણ કે મેં મારા ગ્રુપ સર્કલમાં ને અમુક થાન બાજુ ને ભાઈ મારા ગ્રુપ સર્કલ છે, તો મને ત્યારે અનુભવ છે કે ભાઈ રાજુભાઈ સાહેબ આપણે રાતે અડધી રાતે ફોન કરીએ ને તો એમને જવાબ આપે, અને અમે વાળા અધિકારી કદાચ વાત કરવાની ના પાડે તો એમની ત્યાં સ્પીકર ઉપર ફોન રાખો, હું એમની અરે વાત કરું કેમ નથી સાંભળતા, એટલા માટે એ શબ્દો કદાચ હું બોલ્યો હતો. અને એવું ને એવું વ્યક્તિત્વ, આમ તો એકા બીજાનો કોઈ મારે કમ્પેર કરવાનો કોઈ અધિકાર નથી, પણ એવું ને એવું વ્યક્તિત્વ શિક્ષણમાં જેમને સર્વશ્રેષ્ઠ કાર્ય વર્ષોથી જેવો કરતા આવે છે, નાના બાળકમાં શું નાખવું અને શું એને આપવું, એક નાનકડો છોડ આપણે ઉછેરીને મોટો કરીએ એમાં આપણને આશા હોય કે આ મોટું થાય અને આપણને આવા ફળ આપશે, તો શિક્ષણમાં જેવો એ વર્ષોથી કાર્ય કર્યું છે અને સમાજ માટે આજે જે કાર્ય કરવા માટે વર્ષોથી મથી રહ્યા છે એવા આપણા સુરેન્દ્રનગર લોકસભાના લોક લાડીલા ઉમેદવાર શ્રી ઋતુભાઈ મકવાણા સાહેબને હું આ સભાને સંબોધવા માટે હું એમને આમંત્રિત કરીશ. ઋતુભાઈ મકવાણા સાહેબ, આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના કિસાન સેલના વડા શ્રી રાજુભાઈ, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ખોડાભાઈ, અહીંયા ઉપસ્થિત કાળુભાઈ, જગદીશભાઈ, પ્રવીણભાઈ, સોમાભાઈ, અમારા ખીમજીભાઈ ચુડાથી આવ્યા છે, ભાઈ શ્રી હરેશભાઈ, ભાઈ શ્રી દાનાભાઈ, મેહુલભાઈ, મયુરભાઈ, દેવકરણભાઈ, અમારા વાઘજીભાઈ, અમારા સમજી દાદા, અત્રે ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો અને બહેનો, ખેડૂતોના પ્રશ્નો હોય, વિસ્તારના પ્રશ્નો હોય, દરેક બાબતની વાત મયુરભાઈ, મેહુલભાઈ, રાજુભાઈ વિગતથી કરી છે. સમય ઘણો થયો છે, બહુ વધારે વાત નથી કરવી. 5 વર્ષ તમે મારો અનુભવ કરી લીધો છે, 2 ભૂલા પડ્યા એમાં 2 ભોગવી ચૂક્યા છીએ, આ વખતે ફરી પાછા 2 ભેગા થઈને આપની વચ્ચે આવ્યા છીએ, ત્યારે આપ સૌને એટલી ખાતરી આપવા માંગુ છું કે જે તાકાતથી વિધાનસભાના ફ્લોર ઉપર ખેડૂતોના પ્રશ્નો માટે, યુવાનોની નોકરીના પ્રશ્ન માટે, માલધારીઓના કાયદા માટે, ખેડૂતોના કાળા કાયદા માટે, નાની નાની બાબતો માટે જે તાકાતથી લડ્યા છીએ, એટલી જ તાકાતથી દિલ્હીના ફ્લોર ઉપર પણ લડીશું. જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાત હતી ત્યારે લડ્યા, એલઆરડીની અંદર આપણી દીકરીઓને અન્યાય થયો, 2-2.5 હજાર દીકરીઓની નોકરી આપવાની સરકારે ના પાડી, એના માટે લડ્યા. એવી જ રીતે
આપણા વિસ્તારને નર્મદાનું પાણી ના મળ્યું તો એના માટે પણ વિધાનસભાના ફ્લોર ઉપર આપણે લડ્યા. આપણે ત્યાં અતિવૃષ્ટિ થઈ 2018માં SDRF ને NDRF ની જોગવાઈ નથી આપણા પહેલા ક્યારેય થઈ, નથી આ છેલ્લા 2 વર્ષમાં થઈ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન પ્રમાણે અને SDRF અને NDRF ની ગાઈડલાઈન પ્રમાણે સતત 28 દિવસ વરસાદ ન થાય તો ખેડૂતોને વળતર મળવું જોઈએ. ભાજપના કાર્યકર્તા પાસે હપ્તા લે તો એની રજૂઆત થઈ, પરંતુ 28 દિવસ સતત વરસાદ ન પડ્યો અને આપણા ખેડૂતોને નુકસાન થયું એની રજૂઆત વિધાનસભાના ફ્લોર ઉપર 182માંથી એક પણ ધારાસભ્યએ કરી નહીં. અને પરિણામ એ આવ્યું કે જે વળતર ખેડૂતોને કાયદેસર મળવું જોઈતું હતું એ આ વર્ષે આપણને કોઈને મળ્યું નહીં. આ વાત એટલા માટે કરવી પડે છે કે અહીંયા સભામાં આવીને કોઈ બોલે કે ન બોલે, ટીવીમાં કે છાપામાં આવીને કોઈ બોલે કે ન બોલે, ખેડૂતોને કે લોકલ સ્થાનિક માણસોને કોઈ પણ સગવડતા કે લાભ ત્યારે જ મળે જ્યારે વિધાનસભામાં કે લોકસભામાં જઈને બોલે. અને ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્ય વિધાનસભાના ફ્લોર ઉપર, ભારતીય જનતા પાર્ટીના એક પણ સંસદ સભ્ય લોકસભાના ફ્લોર ઉપર ખેડૂતોના અધિકારો માટે, યુવાનોના અધિકારો માટે, માલધારીઓના અધિકારો માટે, આ વિસ્તારના પાણીની જરૂરિયાત માટે એક પણ વખત બોલ્યા હોય તો એ રેકર્ડ ઉપર હોય છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો એનો વિડીયો તરત તમને જોવા મળે. હું બોલ્યો હોય તો મારો વિડીયો મળશે, ભાજપના ધારાસભ્ય બોલ્યા હોય તો એનો વિડીયો મળે, ભાજપના સંસદ સભ્ય બોલ્યા હોય તો એનો વિડીયો મળે કે ક્યારે તમે અમારી રજૂઆત માટે બોલ્યા છો, અમારા વિસ્તાર માટે બોલ્યા છો. તો ત્યાં રજૂઆત જ ન થાય, રેકર્ડ ઉપર આપણી માગણી જ ન જાય તો ક્યારેય આપણને હક હિસ્સો મળવાનો નથી. રહી વાત નર્મદાના પાણીની, તો નર્મદાનું પાણી એની સમાન વહેંચણી થાય એ સૌથી વધારે પાયાનો પ્રશ્ન છે. માત્ર 5-7 ગામ લડીશું તો એ પ્રશ્ન આપણો હલ થવાનો નથી. એના માટે તો આપણે 7-8 તાલુકાઓ છે, આ 8 તાલુકાઓએ સાથે મળીને, તમામ સમાજના લોકોએ સાથે મળીને, શક્ય હોય તો તમામ રાજકીય પક્ષના લોકોએ પણ સાથે મળી અને લડવાની જરૂર છે. લડીશું તો સમાન અધિકાર મેળવીને રહીશું. બાકી સૌની યોજનાથી આપણું ભલું થઈ જવાનું છે એવું હું માનતો નથી. 2000 સારજ વિસ્તારમાં આવે છે, ભૂંગળા દાટીને નાખેલા છે. 17 થી આજ 6 વર્ષ થયા, કેટલી વખત ડેમ ભર્યો? એક પણ વખત ભર્યો નથી. હવે આજે શું કહે છે કે હવે લાઈન નાની પડે છે, હવે બીજા પાછા 5-6 વર્ષ લાઈન બદલવામાં કાઢવાના, એમાં વચ 2 વખત સરકાર બનાવવાની, વળી પાછી લાઈન મોટી નાખશે ત્યારે એમ કે છે કે ઉપર પાણી ખૂટી ગયું છે. એટલે સમય પસાર કરનારા લોકોથી ચેતવાની જરૂર છે. અમે થાય એવું હશે તો કહેશું કે થશે, નહીં થાય એવું હોય તો ના પાડશું કે મારાથી થાય એવું નથી. તમને રાજુભાઈ ગઈ વિધાનસભાનો ચૂંટણીનો દાખલો, સરોડી ગામ થાન તાલુકાનું, ચાલુ વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે અહીંયા આવ્યો છું એવી રીતે હું સરોડીમાં ગયો. સરોડીમાં ગામ લોકોએ કીધું કે પેલું રાજકોટ પીવાના પાણી માટેની લાઈન જાય છે, આમાંથી અમને અહીં વાલ મુકાવી દો અને અમારું તળાવ ભરી દો તો આખા ગામના મત તમને, નહીતર અમને જે પાણી આપે એને અમે મત આપવાના છે. આવી જ રીતે જાહેર સભામાં ચૂંટણીમાં મત માંગતી વખતે મેં ગામને કીધું કે તમારાથી મત આપી શકાય તો આપજો, આ લાઈન રાજકોટના પીવાના પાણી માટેની લાઈન છે, એમાંથી હું નહીં મારો બાપ આવે તોય તમને પાણી આપી શકે એમ નથી.
મારે ફરી વખત આ ગામમાં મત માગવા આવવાનું છે. તમે કદાચ અત્યારે હું ખોટું બોલીને જઈશ તો મત મને આપી દેશો, પણ જે દિવસે હું ફરી વખત પાછો આવીશ તે દિવસે મને પૂછશો. મારા પછી ભાજપના એક મોટા આગેવાન ગયા, એમણે વચન સરોડીને આપી દીધું કે જાઓ તમને આ ચૂંટણી પૂરી થાય એટલે તરત વાલ મૂકી દેશો. આજની તારીખે ત્યાં કશું થયું નથી. મેં એમને કહ્યું હતું કે માગું નાખી તેથી દીકરીનું ન ખાય, વહુનું માગું નાખી તો વ્યાજબી કહેવાય નહીં. આપણે આપણા માટે પાણી માગીએ, આપણે આપણા પાણી માટે અલગથી યોજના માગીએ, પણ કોઈ ગામનું કોઈની યોજના જાતી હોય એમાં વચ્ચેથી માગીએ તો અંદરો અંદર દખા થાય અને ટેકનિકલી પણ એ પોસિબલ નથી. એટલે મારી વાત જે છે એટલા માટે છે કે આ પાંચાળ વિસ્તારના જે તાલુકાઓ પાણીથી વંચિત રહ્યા છે, આપણે પૂરી તાકાતથી લડી અને સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજનાનો જે આપણો અધિકાર છે, ધોળી તજા ડેમથી આપણા માટે અલગથી યોજના બને, આપણા તમામ તાલુકાના તમામ ગામડાઓને પાણી મળે, જેટલું પાણી મોરબી કે આગળના અમરેલી જિલ્લાને કે બીજાને મળે છે બોટાદને, એના પ્રમાણમાં આપણા ભાગે જેટલું પાણી આવતું હોય એટલું પાણી આપણા વિસ્તારને પણ મળવું જોઈએ. આ વાત ત્યાં યોગ્ય પ્લેટફોર્મ ઉપર કરવાની હું આપ સૌને ખાતરી આપું છું. વિધાનસભામાં જ્યારે હતો ત્યારે આ વાત મેં વિધાનસભાના ફ્લોર ઉપરથી પણ કરી છે. એનો વિડીયો હું આપું તો જ મળે એવું નથી. મોબાઈલમાં કોઈ પણ સમયે સર્ચ કરજો, તમને એના આધાર પુરાવા પણ મળી જશે. એટલે વધારે વાત નહીં કરતા, આવનારી 7 તારીખે કોંગ્રેસ પક્ષની તરફેણમાં, ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મતદાન કરી વિજયી બનાવશો એટલી વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ.